ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મોર્ડન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. છેલ્લા લેક્ચરમાં આપણે સંતુલન અચળાંક એના અનુપ્રયોગમાંથી એટલે કે ઉપયોગમાંથી એક ઉપયોગ વિશેની માહિતી મેળવી. સંતુલન અચળાંક માટેના ત્રણ ઉપયોગો, પહેલો ઉપયોગ છે પ્રક્રિયાનું પ્રમાણ કે માત્રા છે નક્કી કરી શકાય, બીજું છે પ્રક્રિયાની દિશા નક્કી કરી શકાશે, અને ત્રીજો ઉપયોગ છે સંતુલનને સાંદ્રતા ગણી શકાય. ત્રણમાંથી પહેલો ઉપયોગ પ્રક્રિયાના પ્રમાણ અંગે માહિતી મેળવી. સંતુલન જણાવે કે એસીની કિંમત 10^3 કરતાં વધુ હોય તો નિપજનો જથ્થો વધુ મળશે પ્રક્રિયક કરતાં, એટલે લગભગ પ્રક્રિયા પૂર્ણ થવા આવેલી હોય. 10^-3 કરતાં ઓછી કિંમત હોય સંતુલન અચળાંકની તો પ્રક્રિયા છે એ મોટે ભાગે આગળ વધેલી હશે નહીં, પ્રક્રિયકનો જથ્થો વધુ હશે, નિપજ અલ્પ પ્રમાણમાં હશે. અને બંનેની વચ્ચે એટલે 10^-3 થી 10^+3 વચ્ચેની કિંમત હોય તો સાપેક્ષ રીતે પ્રક્રિયક અને નિપજ બંનેનો જથ્થો છે એ ગણતરી કરી શકાય એવો હશે. આવું જોઈ ગયા. નેક્સ્ટ હવે પ્રક્રિયાની દિશા અંગેનું પાકથન. સંતુલન અચળાંક પરથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તેના વિશેની માહિતી મેળવી શકાય. કેવી રીતે તો એ આપણે આજે શીખીએ. સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તેનું પાકથન કરવામાં મદદ કરે છે, એટલે કે કઈ દિશામાં આગળ વધશે તેની માહિતી આપી શકે છે. આ હેતુ માટે આપણે પ્રક્રિયા ભાગફળ જેની સંજ્ઞા છે ક્યુ, પ્રક્રિયા ભાગફળ, ભાગફળને ક્વોશન્ટ કહેવામાં અંગ્રેજીમાં, એના ઉપરથી ક્યુ, પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તેનું પાકથન કરવા માટે આપણે પ્રક્રિયા ભાગફળ ગણશું. તો આ પ્રક્રિયા ભાગફળ શું છે? પ્રક્રિયા ભાગફળ છે એ બે રીતના હશે, ક્યુ સી મોલર સાંદ્રતા અને ક્યુ પી આંશિક દબાણ. સાંદ્રતા ઉપરથી પ્રક્રિયા ભાગફળ મળશે એને ક્યુ સી કહેવામાં આવશે, પ્રક્રિયા ભાગફળ ક્યુને, અને દબાણ ઉપરથી જે પ્રક્રિયા ભાગફળ મળશે એને કહેવામાં આવેલો છે ક્યુ પી, દબાણ ઉપરથી ક્યુ પી. તો આપણે ક્યુ સીને વ્યાખ્યાયિત કરેલી તે જ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, મતલબ ક્યુ સી માટેનું જે સૂત્ર હતું, આ કે સી માટેનું જે સૂત્ર હતું એ જ સૂત્ર છે એ ક્યુ સી માટેનું હશે. ફરક શું પડશે બેમાં? સિવાય કે ક્યુ સીમાં સાંદ્રતા સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. કે સીની કિંમત મૂકીએ, કે સી બરાબર નિપજની સાંદ્રતા, પણ એ સાંદ્રતા કયા સમયની? તો સંતુલન વખતની સાંદ્રતા લખવાની થાય, તો એ સંતુલન સિવાયની સાંદ્રતા હોય તો એને કહેવામાં આવે છે ક્યુ સી. એટલે સંતુલન સાંદ્રતા હોવી ફરજિયાત નથી તો એને કહેવામાં આવે છે ક્યુ સી. દાખલા તરીકે પ્રક્રિયા કે અને બીમાંથી નિપજ મળે છે સી અને ડી, તો એના માટે ક્યુ સીનું સૂત્ર થશે નિપજ સી અને સી ઘાતાંક, નિપજ ડી અને ડી ઘાતાંક, એને ભાગ્યા પ્રક્રિયક એની એ ઘાત, પ્રક્રિયક બીની બી ઘાત. આ પ્રમાણેનું સૂત્ર ક્યુ સી માટે લાગુ પડશે, ક્યુ સી માટે આ સૂત્ર લાગુ પડશે. હવે જો ક્યુ સી ગ્રેટર ધન કે સી હોય, કે સીનું સૂત્ર આવું જ થશે, પરંતુ એ સાંદ્રતા જે દરેકની છે એ સંતુલન સાંદ્રતા હોય, સૂત્ર સેમ જ થાય, સાંદ્રતા સંતુલનની થશે. ક્યુ સી ગ્રેટર ધેન કે સી હોય તો પ્રક્રિયા પ્રક્રિયકની દિશામાં આગળ વધે છે. પ્રક્રિયા છે કઈ દિશામાં આગળ વધે? પ્રક્રિયક. ક્યુ સી ગ્રેટર ધેન કે સી હોય, કે સી કરતાં ક્યુ સીની કિંમત વધુ હોય, ક્યુસી કરતાં કેસીની કિંમત વધુ હોય, આ ક્યુસીની કિંમત વધુ હોય કેસીની સાપેક્ષમાં, એટલે ક્યુસી ઘટાડે ને કેસી, તો પ્રક્રિયા પ્રક્રિયકની દિશામાં એટલે કે પ્રતિગામી પ્રક્રિયા થશે. કેવી પ્રક્રિયા થશે? પ્રતિગામી પ્રક્રિયા
થશે જો QC less than KC હોય બેને સરખાવવામાં આવે QC અને KC સંતુલન અચળાંકના ઉપયોગ છે એટલે સંતુલન અચળાંક આપણી પાસે છે QC ની કિંમત આપણે ગણતરી કરી આ પ્રમાણે જે તે સમયે ગુણોત્તર નિપટની સાંદ્રતા છેદમાં પ્રક્રિયાની સાંદ્રતામાં ઈ ગણતરી કરી અને KC સાથે સરખાવ્યું જો QC less than KC તો પ્રક્રિયા નિપજની દિશામાં કઈ દિશામાં નિપજ નિપજ એટલે પુરોગામી દિશામાં આગળ વધશે પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં આગળ વધશે અહીંયા છે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધતી હતી પરંતુ ક્યારેક એવું થાય QC અને KC બંને સરખું હોય તો શું થશે તો QC અને KC બંને સરખું હોય તો સંતુલન જ પ્રક્રિયા હશે સંતુલન મિશ્રણ પ્રક્રિયા સંતુલન જ હશે આપણે ઉદાહરણ એક લઈએ H2 અને I2 એમાંથી નિપજ મળે છે 2H 700 કેલ્વિન તાપમાને KC ની કિંમત 57 છે આના ઉપરથી અમુક સમયે મોલર સાંદ્રતા નક્કી કરી એ સાંદ્રતા ઉપરથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તે આપણે નક્કી કરી શકીએ તો આ સાંદ્રતા જે તે સમયે જ્યારે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે એ નક્કી કરવું હોય તો એ સમયની સાંદ્રતા આપણી પાસે હોવી જોઈએ T સમયે H2ની સાંદ્રતા પ્રક્રિયા 0.1 મોલર I2ની સાંદ્રતા એ જ સમયે 0.2 મોલર HI ની સાંદ્રતા એ જ સમયે 0.4 મોલર છે અહીંયા T નીચે દર્શાવેલો છે તો એનો અર્થ થાય છે કે સાંદ્રતા કોઈ નક્કી કરેલ સમયે સંતુલન નહીં એ સિવાયના કોઈ પણ સમયે આ સાંદ્રતા છે સંતુલન સમય સાંદ્રતા લેવામાં આવે તો એ KC ની કિંમત આપશે પણ સંતુલન સિવાયના કોઈ પણ સમયે આ સાંદ્રતા છે આમ પ્રક્રિયા ભાગ પર QC આ તબક્કે પ્રક્રિયા માટે આપી શકાય કે QC ની કિંમત કેવી રીતના થશે તો નિપજ HI એની સાંદ્રતા આના ઉપરથી એની 2 ઘાતાંક આવશે નિપજની સાંદ્રતાની 2 ઘાતાંક એના છેદમાં પ્રક્રિયા H2ની સાંદ્રતા ગુણ્યા I2ની સાંદ્રતા નિપજની સાંદ્રતા એનો સ્ક્વેર નિપજની સાંદ્રતા તે સમયની આપણને આપી છે 0.4 HI ની સાંદ્રતા તો 0.4 એનો સ્ક્વેર ભાગ્યા H2ની સાંદ્રતા અને I2ની સાંદ્રતા H2 અને I2ની સાંદ્રતા 0.1 અને 0.2 છે સદરૂપ આપી એટલે કિંમત મળશે 8 હવે 8 છે એ QC ની કિંમત મળી QC બરાબર 8 મળ્યા KC 57 હતા બેને સરખાવીએ બે સરખા નથી QC અને KC ની બરાબર નથી અહીંયા થશે QC લેસ ધેન KC 57 KC ની કિંમત છે એના કરતાં QC ની કિંમત 8 ઓછી છે તેનો મતલબ એવો થશે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે એટલે કે નિપજ બનવાની દિશામાં આગળ વધશે અહીં કિસ્સામાં QC અને KC બરાબર નથી આથી મિશ્રણમાં H2 I2 એમાંથી HI સંતુલનમાં નથી એટલે કે H2 અને I2 પ્રક્રિયા કરીને વધુ HI બનવાની જરૂર પડશે અને સાંદ્રતા એટલે સુધી ઘટશે પ્રક્રિયકની જેથી કરીને QC અને KC સરખા થાય એટલે પ્રક્રિયા ભાગફળ પ્રક્રિયાની દિશા નક્કી કરવામાં પણ ઉપયોગી છે અહીંયાથી આપણે નક્કી થયું કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે કઈ દિશામાં આગળ વધે છે પુરોગામી દિશામાં જેમાં આપણે QC અને KC ના મૂલ્યો સરખાવીએ આમ પ્રક્રિયાની દિશા બાબત નીચે પ્રમાણે સરળીકરણ કરી શકાય સરળતાથી નક્કી કરવું હોય તો ચાર્ટ દ્વારા આપણને સમજાયું છે કે પ્રક્રિયાની દિશા તો એક QC ની કિંમત એક KC ની કિંમત QC કરતાં KC વધુ હોય તો પ્રક્રિયકમાંથી નિપજ તરફ પ્રક્રિયા આગળ વધશે હવે QC વહી તો KC જેટલો થઈ ગયો બે હરખા થઈ જાય તો પ્રક્રિયક અને નિપજ બંને સંતુલનમાં છે પ્રક્રિયક અને નિપજ બંને સંતુલનમાં છે એનાથી ઊંધું KC ની કિંમત ઓછી છે QC ની કિંમત વધુ છે QC વધુ છે KC ઓછો છે તો પ્રતિગામી થશે પ્રક્રિયા પ્રક્રિયક
નિપજ માંથી પ્રક્રિયક બનવા તરફ પ્રક્રિયા થાય. આવી પરિસ્થિતિ હોય તો એ આ બનવા માટે, આવી પરિસ્થિતિ હોય તો પણ આ બનવા માટે ના પ્રયત્નો છે થતા હોય છે. એટલે આ સ્થિતિમાં જવા માટે પૂર્વગામી પ્રક્રિયા થાય, આમાંથી આ સ્થિતિમાં જવા માટે પ્રતિગામી પ્રક્રિયા થશે. એટલે શોર્ટમાં ફરીથી ટૂંકમાં બીજી રીતે કહી શકાય, ક્યુસી લેસ દેન કેસી, તો પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ થાય. પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ થાય, પ્રક્રિયકમાંથી નિપજ મળે. ક્યુસી ગ્રેટર દેન કેસી, તો પ્રક્રિયા જમણી તરફથી ડાબી તરફ થાય. પ્રક્રિયા જમણી તરફથી ડાબી તરફ એટલે નિપજમાંથી પ્રક્રિયક મળે. જો ક્યુસી અને કેસી બંને સરખા હોય તો પ્રક્રિયા થશે નહીં, પ્રક્રિયા થશે નહીં. બરાબર છે. આ પ્રમાણે સંતુલન અચળાંક પરથી પ્રક્રિયાની દિશા અંગેનું પાક કથન કરી શકાય છે. ધ્યાન રાખજો, એમસીક્યુ પૂછાઈ શકે અને આધારિત દાખલા સ્વરૂપમાં અથવા ડાયરેક્ટ એના માટેનો દાખલો આપેલો છે. સમજીએ, ટુ એ એમાંથી નિપજ મળે છે બી પ્લસ સી, તો આ પ્રક્રિયા માટે કે સીનું મૂલ્ય આપણને આપી દીધું છે. કે સી કેટલો છે એ આપણને આપી દીધો છે. તો એના માટે કેસીનું મૂલ્ય 2×10⁻³ છે. તો આપેલા પ્રક્રિયા મિશ્રણનું સંગઠન કોઈ પણ આપેલા સમયે, ચોક્કસ સમય છે, તો એ સમયે પ્રક્રિયા મિશ્રણ છે એની અંદર પ્રમાણ છે એ કેટલું છે, તો આપેલું છે એ અને બી બેની સાંદ્રતા સરખી છે. એ અને બી બંનેની સાંદ્રતા સરખી છે. હવે એ સાંદ્રતા અને સી એની સાંદ્રતા પણ એટલી જ થાય છે, 3×10⁻⁴, તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે તે આપણે નક્કી કરવાનું છે. પ્રક્રિયાની દિશા નક્કી કરવાની છે, પ્રક્રિયા કઈ દિશામાં હાજર વધશે, આગળ વધશે તે અંગેની માહિતી આપણે આપવાની છે. તો એ માટે છે આપણે ક્યુ સીની કિંમત નક્કી કરવાની થશે. પ્રક્રિયા ઉપરથી કે સીની કિંમત આપેલી છે, એ કે સીની કિંમત પરથી અને ક્યુ સીની કિંમત ઉપરથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે તે નક્કી કરી શકાય. તો પ્રક્રિયા મિશ્રણ પ્રક્રિયા છે, ટુ એમાંથી નિપજ મળે છે બી પ્લસ સી, એમાં દરેકની સાંદ્રતા આપેલી છે કોઈ ચોક્કસ સમય, એના પરથી ક્યુસી નક્કી કરે, ક્યુસી નક્કી કરીએ. તો પ્રક્રિયા જે આપણને આપેલી છે ટુ એમાંથી નિપજ મળે છે બી પ્લસ સી, તો એના ઉપરથી ક્યુસી માટેનું સૂત્ર નિપજ બી એની સાંદ્રતાને 1 ઘાતાંક સી 1/1 ઘાતાંક એને ભાગ્યા એની સાંદ્રતાનો સ્ક્વેર, આમાં કિંમત મૂકી દરેકની કિંમત સરખી જ છે એ બી સી 3×10⁻⁴, દરેકની કિંમત મૂકી દઈ, બીની સાંદ્રતા સીની સાંદ્રતા છેદમાં એની સાંદ્રતાનો સ્ક્વેર, આ બધાને ભાગાકાર કરો એટલે ક્યુસીની કિંમત મળશે 1. ક્યુસીની કિંમત 1 મળી. હવે આ ક્યુસીને કે સી સાથે સરખાવીએ, કે સી આપણને આપેલો હતો રકમની અંદર 2×10⁻³, 2×10⁻³, અને 1 સરખાવીએ તો આ ક્યુસીની કિંમત વધુ છે. ક્યુસી ગ્રેટર દેન કેસી, ક્યુસી વધુ હોય કેસી કરતાં તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધતી હતી, મતલબ પ્રક્રિયક બનવા તરફ આગળ વધતી હતી એવું આપણે આગળ જોયું. બરાબર છે. તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પ્રતિગામી દિશામાં. બરાબર. એટલે ક્યુસી મેળવવાનો એને કેસી સાથે સરખાવવાનો, એ સરખામણી ઉપરથી જો આપણને આ બાબત યાદ હોય ત્રણેય બાબત, તો એના પરથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે
અથવા તો આકૃતિ યાદ હોય તો એના પરથી કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે તે આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર છે એટલે આ બીજો અનુપ્રયોગ પ્રક્રિયાની દિશા અંગેનું પાકથન પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તે અંગેની માહિતી આપણે નક્કી કરી શકીએ છીએ સેના પરથી જે તે સમયની સાંદ્રતા આપે છે એના પરથી પ્રક્રિયા ભાગફળ મેળવીને લબ્બે ઉપયોગ આપણે જોયા પ્રમાણ પ્રક્રિયક અને નિપજનું બીજું પ્રક્રિયાની દિશા ગણી શકીએ છીએ ત્રીજો છે સંતુલન સાંદ્રતાની ગણતરી સંતુલને કેટલી સાંદ્રતા થાય છે તે ગણતરી કરી શકાય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું થેન્ક યુ વેરી મચ